ઈડર તાલુકાના ગોલવાડાથી પાતળિયા ગામ સુધી લાખોના ખર્ચે નેનો પ્રોજેક્ટ અંતર્ગત બનેલા રોડ હલકી ગુણવત્તાના બનાવવામાં આવ્યા છે. ગ્રામ્યજનોએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગતથી આ ગેરરીતિ આચરવામાં આવ્યાનો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો, જેથી મીડિયાની ટીમ આ અંગે ઇન્ટરવ્યુ લેવા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ ગઈ હતી, જ્યાં પોતાની ગેરરીતિ ખુલી જવાના ભયથી કોન્ટ્રાક્ટરે દશરથ પટેલે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાની રાવ ઉઠવા પામી છે. સાહેબ, મારું નામ વિષ્ણુજી છે અને અમારા આ પોણીનો પ્રશ્ન છે. પછી જે ઘરનારું હતું એ મૂક્યું નહીં. અમે ઘણી વાર એને કહેવા માટે પ્રયત્ન કર્યો પણ એ ગમે તે કોઈક વાત કરી નહીં અને વાત ટાળી દીધી છે કે એક દિવસ પછી મૂકીએ, કાલ મૂકીએ, આ કોમ છા પછી મૂકીએ, પેલું કોમ છા પછી મૂકીએ, ઓમ નોમ અચલાઈ રાખ્યું છે. એટલે કાલે રોડ પૂરો છો, અહીંયા સુધી લોલર આવ્યું તાર સુધી અમે અપીલ કરી હતી પણ એને પેલા સાહેબ બતાવ્યું અને એવું કીધું કે એ તો આ રોડ થયા પછી મૂકી દેવામાં આવશે અને જો તમને મને એમ ના આવતું હોય તો તમારે જે તોડી નાખજો, સરકારનો રોડ જ હા, મારું કશું જવાનું નહીં. એવું કહીને પછી રાય સૂટી જાય કે વધારે બોલશો તો કદાચ ના પણ થાય, એ બધું અમારા હાથની વાત છે. એવું કહેતા હતા. પછી ગણનારાનો કોઈ નિકાલ આવ્યો નહીં. અમારા કૂવો તૂટી જાય, આ રોડ તૂટે તો કૂવો ભરાઈ જાય એવો છે. અને પોણી વાતર પેલા ભાઈ છે એ પટેલ છે, એટલે કોક ચો સાહેબ છે એમ કહેતા હતા કે એ પટેલ છે એટલે આ પોણી એને રોકાઈ દેવરાયું છે. ગોલવાડાથી પાતળિયા સાહેબ, રોડ વિશે તો એવું કેવું છે કે આ તો કોઈ હરખું સિમેન્ટ કોઈ જગ્યાએ નાખ્યો ને નહીં નાખ્યો ને એવું બધું ચલાવ્યું છે વનડીથી, પણ એ તો અમે રોડની ખાતરીથી ઓના સાહેબ આવું તે કરીએ ગમે તે ના વિશે તો હું કરા જાજુ કોઈ કહીએ, પણ સિમેન્ટ તો કોઈ જગ્યાએ વાપર્યો જ નહીં, થોડો વાપર્યો આગળ વચ્ચે થોડી દીધી જગ્યા પાછો વળી થોડો વાપર્યો એવું જ બધા કોમ તો કરી. હાલ તમે તમારે જે ખોતરીને જોયું તો તૂટી જાય છે. દીવાનજી, દીવાનજી લખમણજી, પાતળિયા આ કાયમ માટે સાહેબ વર્ષોથી પાણી વાય જતું હતું અને આજે ગણનારું મેકવાનું કીધું કે આજ સુધી અમારો ટલ્લો ભરીને જ વાતો રાખી કે પાક આજ કપસી નાખીએ, માટી કોમ કરીએ, એવું આજ પ્રશ્નોના જવાબ આલી અને છેલ્લે આજે રોડ પાકો કરીને આ માણસો જતા રહે. સાહેબ ગણનારું નામે કહ્યું રાત્યો રાજ મેં કહી જાય એવું કઈ કઈ વસન આલીને જૂઠો વસન આલીને જતા રહ્યા. કીધું અમારું ગણનારું નામ હોય ના મેકો તો મારા કુવા મેળવે, કુવો તો ભરાય કે મારો એવું એમ કીધું તું સાહેબનું. ગણનારું થઈને જ કાસો રસ્તો હતો, પોણી અંદર ગણનારું મૂક્યું, સર્વે ના અંદર અમે કાહા જ હતું, પાણી અથઈ નીકળતું જ હતું, લગભગ 15 થી 16 વર્ષથી આ કાસો રસ્તો બન્યો તેંજાળાનું પાણી વહાં જ જતું હતું. કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે માટી કોમ થવા જાવ, પછી રાતો રાત અમે ગંડા નાખ્યું, કપચી લાવ્યા, સિમેન્ટ લાઈન ઘર અમાર નાખ્યો કે થોડા દામ કરી જશે, કપચી નાખી રહ્યા. કીધું શેમ સાહેબ કપચી નાખી જઈને, એ કહે તો પછી થયા પાકો થયા, કપચી નાખ્યા પછી સિમેન્ટ નાખ્યા પછી રાતો રાત ગંડાનું ગલાઈ જશે, તમારે ચિંતા કરવાની નહીં. ખેડૂત ના, આમાં એક સાઈડ ખેડૂત છે ને, જે બધું ખેડૂત નો પ્રશ્ન, એક બાજુ નો ખેડૂત કે બીજી સાઈડ નો ખેડૂત ખરો ને, ડાબી બાજુ નો સાઈડ નો છે કે ખેડૂત ના પાડે છે પાઇપ નાખવાનું, એને કહેવાય કે પેલા ના ખેતર પડે મારા ખેતર બનાવવા દેવું. એક તરફી નિર્ણય કર્યો નથી પણ એ આ બાજુનો ખેડૂત એવું કે તો હું સ્ટેલ લઈ આવીશ કામની અંદર, એટલે ઢોરનું કામ અટકી પડતું અને બંને ખેડૂત સમાધાનથી પાઇપ નખાય, એટલે જો ખેડૂત તૈયાર થાય તો કાલે જ કામ ચાલુ કરાવી દેવડાવું. હું પાતળિયા ગામનો વતની છું અને આ ગામમાં રોડ બનાવવામાં આવ્યો છે સાહેબ. એ રોડ એની ક્વોન્ટિટી ખરી ને એ બહુ હલકી વાપરવામાં આવી છે અને અહીંયા આગળ રોડ જે બનાવ્યો છે એમાં એલ આકાર પાડવામાં આવ્યો છે તો ભયંકર એક્સિડન્ટ થયું છે સાહેબ. તો આની સમસ્યા દૂર કરવી, કોઈ ડિલિવરીવાળાને લઈને જતો હતો હવે બ્રેક મારવામાં આવે, ખેંચીને બ્રેક મારવા તો ગાડી પલટી થઈ જાય એવું છે અને કોઈ ગાડી મોટી નીકળી શકાય એવું નથી. અમારે બસની સુવિધા કરવી તો બસ કઈ રીતે લાવવી એનો મોટો પ્રોબ્લેમ છે. તો આનો નિકાલ કરવા અને રોડની ક્વોલિટી સારી કરવા આપ સાહેબને ભલામણ કરવામાં આવે છે. અને મારા નવા પાતરિયાની અંદર મકાન છે અને મારા ઘર આગળ નવીન રોડ બનેલો છે, તે ચોમાસાનું પાણી જવાનો કોઈ નિકાલ રસ્તો છે નહીં, એની અમને બહુ મોટી ઉપાધિ છે આગળ રોડ બનવાના કારણથી. હા, એટલે સરપંચશ્રીને તો ભલામણ કર જ છે, એ રોડ કર્યા પહેલાં એક આ રોડ અહીંયા થાય છે અને અમારે ચોમાસાનું પાણી અમારું છો જ, તો સાહેબ ગમે તેની વાળો નિકાલ કરી આવવો પડશે. નેનો પ્રોજેક્ટનું સાબરકાંઠા જિલ્લામાં કેડર તાલુકામાં 2 રોડ મંજૂર કર્યા હતા સરકારે, એટલે 2 રોડ આમ મંજૂર પણ અમે નાનું ટેકનોલોજી લાવવાની કહી હતી મને સાહેબ, એને પ્રમાણે મેં એસ્ટિમેટ તૈયાર કર્યો હતો અને એની અંદર માટીની અંદર ડાયડસનું મટીરિયલ આવે છે એ મિક્સ કરીને કામગીરી કરવાની થઈ હતી અને એ પ્રમાણે કામગીરી કરવાની થાય છે. આમ એટલે સાઈડની ગટર કરવા માટે કરેલું છે, સાચાણું પાણી થી ગટર કરવા માટે કરેલું છે અને ટેક્ટી પસંદ કરાવી નાખીશું, વધારે એવું હશે તો નજીક હશે તો કરાવી લેવડાવીશું.